હવે આગળ જો નજર કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની પ્રેસ કોન્ફરન્સ તૈયારીના ભાગરૂપે કામગીરી કરી. આજે આપને હું આંકડાકીય માહિતી આપું એ પહેલાં અમુક બાબત આપની સાથે હું સાજા કરવા માગું છું. ઘણા લોકોએ મારો સંપર્ક કરીને જુદા જુદા માધ્યમોથી એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ કોરોના વાયરસ છે એની સામે આપણી લડાઈ અત્યારે કયા તબક્કામાં પહોંચી છે અને આવનાર સમયમાં આ જે પડકાર છે એનો કઈ રીતે આપણે સામનો કરીશું. હવે જે એક મહિના અગાઉ ફર્સ્ટ પેશન્ટ દાખલ થયા હતા, હવે આશ્ચર્યની બાબત છે કે એ પેશન્ટ આજે પણ હોસ્પિટલમાં છે, હજુ સુધી એમને ડિસ્ચાર્જ અપાયો નથી. એટલે 30 દિવસ એમને હોસ્પિટલમાં થયા છે અને એ પહેલાં પણ ઓછામાં ઓછા 5 થી 7 દિવસ એમને ચેપ લાગ્યા પછી હોસ્પિટલમાં દાખલ થતાં સુધી થયા હશે. એટલે આશરે 35 દિવસ જેટલું સમય એ વ્યક્તિને થઈ ગયું છે કે ચેપ એમને લાગ્યું ત્યારથી લઈને અત્યાર સુધી. એન્ડ ધ પેશન્ટ ઇઝ નોટ ફ્રી ફ્રોમ ધ વાયરલ લોડ. એટલે આ એક નવો કેસ એ પ્રકારનું પણ ઊભો થાય છે અને દરરોજ નવી માહિતી સામે આવી રહી છે. આ બાબતની જાણકારી આપણે ભારત સરકાર ICMR સુધી પણ આપી રહ્યા છીએ કે કઈ રીતે જેટલી પણ માન્યતાઓ કોરોના વાયરસ અંગે શરૂઆતમાં રાખવામાં આવી છે ધીમે ધીમે બધી જ માન્યતાઓ બદલાતી જાય છે. જાન્યુઆરી મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવી સ્પષ્ટતા કરી હતી કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર એનું ઇન્ફેક્શનનું નથી થવાનું. આ માન્યતા ખોટી પુરવાર થઈ. પાછળથી એક એવી બાબત ધ્યાને આવી કે આ વાયરસ બિલકુલ એરબોર્ન નથી, પરંતુ પછી અમુક નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી કે વાયરસના અમુક પાર્ટ્સ નાના માઇક્રો ડ્રોપલેટ્સમાં અમુક કલાક સુધી એરમાં સસ્પેન્ડેડ રહી શકે છે. માસ્કનું વપરાશ કરવું નહીં કરવું આમાં પણ શરૂઆતના તબક્કે ગેરસમજ હતી, પણ પછી હવે જણાઈ આવ્યું છે કે કઈ રીતે એમનું સ્ટેન્ડ બધા લોકોનું નિષ્ણાતોનું ચેન્જ થઈ રહ્યું છે. એટલે એકંદરે ઘણા બધા નવા પાસાઓ આ પડકારના આવી રહ્યા છે. અત્યાર સુધી એક જ બાબત જે સ્પષ્ટપણે આપણે જાણી શક્યા છે કે આ વાયરસ, કોરોના વાયરસ જે છે, નોવેલ કોરોના વાયરસ, આ ખૂબ જ હાઈલી ઇન્ફેક્શિયસ, હાઈલી કન્ટેજિયસ, કદાચ આ દિન સુધી જે હ્યુમેનિટીને કોઈ પણ સામનો કરવો પડ્યો કોઈ ડિઝીઝમાં, એમાં ઇન્ફેક્શન આટલું બધું કોઈ પણ વાયરસનું કે કોઈ પણ બીજા જેમ્સનું ફેલાવાના દાખલાઓ બહુ ઓછા છે. એટલે સ્વાભાવિક છે કે આપણો જે સામનો થઈ રહ્યો છે એ એક બહુ જ ચેલેન્જિંગ વાયરસ છે અને આખી હ્યુમેનિટીને, દુનિયાભરને જે વિકસિત દેશો છે એને પણ એને ટોટલી સંપૂર્ણપણે બાનમાં લઈ લીધા છે, તકલીફમાં મૂકી દીધા છે. સદનસીબે આપણે જે યુરોપમાં કે અમેરિકામાં જે પદ્ધતિ અપનાવાઈ રહી છે એનાથી તદ્દન જુદી એક પ્રોએક્ટિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગની પદ્ધતિ આપણે અમદાવાદમાં જે અપનાવી રહ્યા છીએ એના આપણને સારા પરિણામો મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 571 જેટલા પોઝિટિવ કેસો નોંધાયેલા છે. આ 571 કેસીસમાંથી જો આપણે આ સ્ટ્રેટેજી ના રાખી હોત તો 500 જેટલા કેસ આપણા ધ્યાને ના આવ્યા હોત. એટલે 500 જેટલા કેસો આપણી જે ટીમોએ મહા મહેનત કરીને સામેથી દરેક વિસ્તારમાં જઈને કેસો શોધી કાઢવાની જે મહામહેનત મહાઝુંબેશ એક હાથમાં ધરી છે એના લીધે આશરે 500 જેટલા કેસ આપણા હાથમાં આવ્યા છે. જો આ કામ ના થયું હોત તો રેકર્ડ ઉપર ફક્ત 71 જેટલા કેસ નોંધાયા હોત. પરંતુ બીજી બાજુ આ 500 કેસ જો પકડાયા ના હોત તો સરેરાશ એક કેસના લીધે 400 જેટલા બીજા લોકોને ઇન્ફેક્શન થાય. એટલે 500 ગણ્યા 400 એટલે લગભગ 2 લાખ જેટલા નવા કેસ થયા હોત. અને 500 કેસમાં કેસ દીઠ 400 લોકોને ઇન્ફેક્શન લાગે અને એના 3% મૃત્યુ થાય, કેસ દીઠ 10 મૃત્યુ ઓછા કરીને લગભગ 5000 જીવન આપણે છેલ્લા મહિનાની જે આ કામગીરી આરોગ્ય વર્કર્સ જે કરી રહ્યા છે દિવસ રાત, અને જે કામગીરીનું કોઈ પણ પેરેલલ એટલીસ્ટ યુરોપમાં કે અમેરિકામાં નથી, ત્યાં આવા પ્રકારની કોઈ કામગીરી મહદઅંશે થઈ જ રહી નથી. એટલે પ્રોએક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એગ્રેસિવ ટેસ્ટિંગ, જેને આપણે અમદાવાદમાં નામ આપ્યું છે ચેઝિંગ ધ વાયરસ, એટલે આ વાયરસને હરાવવું હોય તો આપણે એને સામેથી
જેટલા પણ કેસ છે એ શોધી કાઢવા પડે, શોધીને આઇસોલેટ કરી દેવા પડે, અને પછી જે વ્યક્તિમાં હોય એ વ્યક્તિ આ વાયરસને સફળતાપૂર્વક હરાવી શકે છે. એટલે ઇન શોર્ટ, એક મહિનાની કામગીરીનું નિચોડ 500 જેટલા કેસો આપણે પ્રોએક્ટિવલી શોધી શક્યા, એના લીધે આશરે 2 લાખ જેટલા કેસો, જેટલા પણ કેસો થવાના હતા એમાંથી એટલીસ્ટ આપણે 2 લાખ કેસો ઓછા કરી દીધા છે. એટલે જો 20 લાખ કેસો થવાના હતા તો એમાંથી 2 લાખ ઓલરેડી ઓછા થઈ ગયા છે, અને હવે આ જ લાઇન ઉપર આપણે કામ કરતા રહીશું તો હવે અમને સ્પષ્ટપણે એક આત્મવિશ્વાસ આવી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની બધી જ જે ટીમો છે એને આ પ્રકારનો એક આત્મવિશ્વાસ આવી રહ્યું છે કે વિજ્ઞાનની મદદથી, ટેસ્ટિંગની જે આપણી પાસે જે ફેસિલિટીઝ છે એની મદદથી, અને મોટા પાયા ઉપર પ્રોએક્ટિવ સર્વેલન્સ કરીને સામે ચાલીને કેસ શોધવાની જે, ખાસ કરીને છેલ્લા 10 દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે અને એમાં દરરોજ સફળતાપૂર્વક સામેથી કેસો હાથમાં આવી રહ્યા છે, આ મહામહેનતના લીધે સ્પષ્ટપણે એક આવું એક કોન્ફિડન્સ બધા જ લોકોમાં આમાં જે ઇન્વોલ્વ છે એમાં આવી રહ્યું છે કે આ વાયરસ ગમે તેટલું ખતરનાક હોય, ગમે તેટલું ચેપી હોય, પણ છેલ્લે ઇન્સાનની જે શક્તિ છે, એમની જે નિર્ણાયક શક્તિ છે, અને આપણી પાસે વિજ્ઞાનની જે ટેકનોલોજી, આપણી પાસે સાયન્સ જે અવેલેબલ છે, એનો સદુપયોગ કરીને આપણે સાથે મળીને આ વાયરસને હરાવવામાં સફળતા મેળવીશું. હવે આંકડાકીય રીતે માહિતી આપતા, ગઈકાલ સાંજ સુધી 526 કેસ હતા અને ત્યાર પછી 45 નવા કેસ ઉમેરાયા છે અને ટોટલ 571 કેસ અમદાવાદ શહેરના વિસ્તારમાં થાય છે. નવા જે 45 કેસ છે એમાંથી 32 કેસ મધ્ય ઝોનના છે, 5 કેસ દક્ષિણ ઝોનના છે, ઉત્તર ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન, આ 4 ઝોનમાં 1-1 કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 4 કેસ નોંધાયા છે. એટલે આપણે ફરી જોઈ શકીએ છીએ કે 45માંથી 32 કેસ મધ્ય ઝોનના છે. અને હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું કે છેલ્લા એક મહિનાના અનુભવ પછી આટલું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસ એ મોટો પડકાર નથી, એને આપણે પહોંચી વળશું, પરંતુ લોકો જે સાથ સહકાર નથી આપી રહ્યા એ હવે આપણા માટે વધુ મોટો પડકાર એક ઉપસ્થિત થઈ રહ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં હજુ પણ, મધ્ય ઝોનમાં, કોટ વિસ્તારમાં હજુ પણ લોકો જે ગંભીરતા દેખાવી જોઈએ એ ગંભીરતા દેખાતી નથી, એટલે સતત ત્યાં કેસો આપણને મળી રહ્યા છે. એટલે આ તબક્કે કોટ વિસ્તારમાં કાર્યરત તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ લોકોને હું ખૂબ ભારપૂર્વક ફરી એકવાર કહેવા માંગુ છું કે આપની પાસે જેટલી શક્તિ હોય, જેટલું તમારું નેટવર્ક હોય, એ બધા જ લોકોને ફોન ઉપરથી કહેવાનું કે હવે એક પણ વ્યક્તિ ઘરથી બહાર નહીં નીકળે. જે રીતે મહિલાઓ બપોરે 1-4માં મોટી સંખ્યામાં નીકળી રહી છે અને જાણે કે દરરોજ એમને તાજી શાકભાજી એમના જીવન કરતાં પણ વધુ મહત્વપૂર્ણ હોય એવી રીતનું જે વર્તન થઈ રહ્યું છે, એના બહુ જ કપરા સંજોગો એનાથી ઊભા થશે. સેન્ટ્રલ ઝોનમાં મોટા પાયા ઉપર જે લોકોની વર્તણૂક છે એમાં મોટા પાયા ઉપર ઘરખમ સુધારો કરવાની જરૂરિયાત છે. વારંવાર અમે અપીલ કરી રહ્યા છીએ, એના માટે પોલીસનું તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે. અને ખરેખર આ દુઃખની બાબત છે કે પોલીસને આ કામમાં જોડાવવું પડે છે, કેમ કે લોકો માનતા નથી, અને એના લીધે પોલીસના જે જવાનો છે એમને પણ હવે સંક્રમણ લાગી રહ્યું છે. જે લોકો સામાન્ય આવા બાબત સમજી જાય અને પોતપોતાના ઘર સુધી સીમિત રહે, આટલા મોટા પ્રમાણમાં પોલીસના લોકોને ત્યાં ડિપ્લોય જ નહીં કરવા પડે અને આટલા મોટા પ્રમાણમાં જે પોલીસના લોકોને બિનજરૂરી ઇન્ફેક્શન લાગી રહ્યું છે એ પણ આપણે અટકાવી શકાય. એટલે ફરી એકવાર બહુ ભારપૂર્વક સેન્ટ્રલ ઝોનમાં જેનો પણ, જે ત્યાંના આગેવાનો હોય, કોર્પોરેટર હોય, એમએલએ હોય, એમપી હોય, ધાર્મિક સામાજિક આગેવાનો હોય, હવે સમય આવી ગયો છે કે આ બાબતને સંપૂર્ણપણે, આ બાબતની ગંભીરતા બધાએ સમજવી પડશે. ચારે બાજુ આપણે નિયંત્રણમાં લાવી રહ્યા છીએ, પરંતુ કોટ વિસ્તારના લોકો અને દાણી લીમડા, બહેરામપુરા, દક્ષિણ ઝોનના અમુક વિસ્તારના લોકોમાં જોઈએ એવું હજુ સુધી આ બાબત પ્રત્યે